अन्य समाचारों की बात करिए, अमदावाद में वधता कोरोना संक्रमण ने पगले एएमसीए मोटो निर्णय लीधो छे। रात्रि 10 वाग्या बाद बजारों की दुकानों बंद रहेशे। अमदावाद शहर 27 विस्तार में नियमों लागू पड़शे। रात्रि 10 वाग्या बाद मेडिकल की दुकानों चालू रहेशे। कोविड प्रोटोकॉल नियमों भंग थता एएमसीए आ निर्णय लीधो छे। अमदावाद में गईकाले 197 पॉजिटिव केस नोंधाय छे। अत्यार सुधी अमदावाद में 36,246 केस नोंधाई चुक्या छे। त्यारबाद आ निर्णय लेवामां आव्यो छे। अमदावाद में एसजी हाईवे प्रहलादनगर सिंधुभवन रोड पर तमाम दुकानों रात्रे 10 वाग्या पछी बंद रहेशे। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा अमदावादना 27 जेटला रोड आइडेंटिफाई करवामां आव्या छे कि ज्यां रात्रि दरमियान सौथी वधारे युवा वर्ग जे छे अथवा मोटी संख्या में लोको जे छे ते एकत्रित थाय छे अने तेना कारणे रात्रे 10 वाग्या बाद दुकानों बंद राखवानो निर्णय करवामां आव्यो छे। युवा वर्ग जे छे खास करीने रात्रि दरमियान वधारे बहार जोवा मळतो होय छे त्यारे युवाओ आपणी साथे छे तेओ पासेथी जाणવાનો प्रयास करीशुं। शुं कहेशो जे प्रकारे अमदावाद म्युनिसिपल कोर्पोरेशनना निर्णय लीधो छे कई रीते जुओ छो? म्युनिसिपल कोर्पोरेशननो निर्णय छे ए આવકારદાયક નિર્ણય છે। લોકો એવું ભૂલી ગયા છે, વધારે કહીને અમારું જે યંગસ્ટર જે અમારી જનરેશન છે, યંગ જનરેશન એ ખાસ કરીને એવું ભૂલી ગઈ છે કે ક્યાંક કોરોનાની ઇફેક્ટ છે। રાત્રે મોડા સુધી બહાર ફરવું, ક્યાંક ને ક્યાંક માસ્ક પહેર્યા વગર, એટલે જે જરૂરિયાત વગર જે બહાર ફરતા હોય છે એ લોકોને એ લોકોએ ઘરે જ રહેવું જોઈએ। અને જે રાત્રે 10 વાગ્યા પછી જે લોકો યંગસ્ટર્સ જે અમારા જેવા છે વધારે બહાર નીકળતા હોય છે તો એમને ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂર છે। એટલા માટે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે નિર્ણય છે એ આવકાર્ય નિર્ણય છે। એક પ્રકારે કર્ફ્યુ જેવી જ વાત કહેવાય, રાત્રે 10 વાગ્યા બાદ આ રસ્તાઓ જે છે કે દુકાનો હવે બંધ રહેશે? જી ચોક્કસપણે, જે એમસીએ નિર્ણય લીધો છે તે સચોટ જ છે। યુવા વર્ગ જે મોસ્ટ ઓફ હાલની પરિસ્થિતિ પ્રમાણે જે ન નીકળવું જોઈએ એના બદલે રાતના સમયમાં વધારે પડતું જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ ન થતું હતું, માસ્ક વગર પણ એવી રીતે યુવા વર્ગ નીકળતો, અને જેટલી જગ્યા છે એસજી હાઈવે જેવી છે, આઈએએમ રોડ છે એવી જગ્યાએ ભીડભાડ જેવી વસ્તુ વધારે થતી હતી। બિલકુલ, અન્ય યુવાનો પણ આપણી સાથે છે, જ્યાં જોઈએ ત્યાં માસ્ક પણ નહોતા પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સનો પાલન નહોતા કરતા અને ટોળે વળતા હતા, એના લીધે કોરોનાનો ચેપ પણ વધારે વકર્યો છે, માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયમ આવકારદાયક છે। બિલકુલ, અન્ય યુવાનો પણ છે, શું કહેશો? ખાસ કરીને યુવા વર્ગ જે છે કે રાત્રિ દરમિયાન આ રીતે રોડ પર વધારે જોવા મળતું હોય છે ત્યારે આ પ્રકારનો નિર્ણય લેવાની ફરજ કોર્પોરેશને પડે? જી હા, એએમસી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તમે જાણી શકો છો કે કોરોનાની મહામારીમાં બી યુવા વર્ગ જે રાતે 10 વાગ્યા પછી ઘરની બહાર એમના ગ્રુપ સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે, તમે જોઈ શકો છો કે પાનના ગલ્લા, ચાની દુકાનો જેવી વિવિધ જગ્યાએ વિદ્યાર્થી વર્ગ કે સ્ટુડન્ટ કોઈ બી જગ્યાએ ભેગા થાય છે તો એમને એકબીજાના સંપર્કમાં આવે છે અને તેના દ્વારા આ કોરોનાનું વધારે પ્રમાણમાં વિકસી રહ્યું છે। તમે શું માનો છો, કઈ રીતે જુઓ છો આ કોર્પોરેશનના નિર્ણય? ચોક્કસપણે જે એએમસીનો નિર્ણય છે તે અમે આવકારીએ છીએ, કેમ કે તમે જોશો કે રાત્રે અત્યારે યંગસ્ટરો છે બધા કોરોના ભૂલી જ ગયા છે। આપણા અત્યાર સામેના દ્રશ્ય જો આજુબાજુ તો બી આપણને ખબર પડે કે અત્યારે કોઈ કોરોના જેવું કોઈ માનતું જ નથી। એટલે જે પણ નિર્ણય લીધો છે એ બધા ગુજરાતની જનતા માટેનો નિર્ણય લીધેલો છે। બિલકુલ, તો જે પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જેને અમદાવાદનું યુવા વર્ગ જે છે કે તે પણ આવકારદાયક ગણાવી રહ્યું છે, કેમેરામેન ધવલ પટેલ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।